24મી મે ના રોજ સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. ગુજારી આગમાં 22 માસૂમ બાળકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ તપાસ ધીમી ચાલતી હોય અને જવાબદાર અધિકારીઓની ધરપકડ ન થઈ હોવાના રોષ સાથે મૃતકના વાલીઓ પોલીસ કમિશનર કચેરી પર પહોંચી ગયા હતા અને વાલીઓએ કમિશનર સમક્ષ દુર્ઘટનામાં જવાબદાર તમામ અધિકારીઓ સામે પગલાં તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગ કરી હતી. કમિશનર પાસે પહોંચેલા મૃતકના વાલીઓએ જવાબદાર અધિકારીઓનું લિસ્ટ આપ્યું હતું, જેમાં પ્લાન મંજૂર કરનાર પાલિકાના અધિકારીથી લઈને ઇમ્પેક્ટ ફી લેનાર જવાબદારો સાથે ફાયર બ્રિગેડ પાસે સાધનોનો અભાવ અને મોડા પહોંચવા છતાં પણ કેમ પગલાં લેવાતા નથી અને જીઈબીના અધિકારીઓની તો પૂછપરછ પણ આ સમગ્ર કેસમાં નહીં થઈ હોવાનું જણાવી વાલીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે માસૂમોનો ભોગ લેનારા તમામ વિરુદ્ધ આકરી કાર્યવાહી વહેલી તકે થવી જોઈએ. મૃતક ગ્રીષ્માના પિતા જયસુખ મનસુખ કજેરાએ જણાવ્યું હતું કે અમે અમારા બાળકોને ગુમાવ્યા છે, બાળક ગુમાવવાનું દુઃખ અમે જાણીએ છીએ, ત્યારે ફરી આવી દુર્ઘટના ન બને તે માટે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં શહેરના અન્ય નાગરિકોએ પોતાના વ્હાલ સોયા ગુમાવવા ન પડે. મારું નામ છે રાજેશભાઈ જનમભાઈ વાટલિયા. અમે અત્યારે કમિશનર કચેરી પર, પોલીસ કમિશનર કચેરી પર રજૂઆત કરવા આવેલા છીએ અને રજૂઆત અમે જે વસ્તુ જે અમને સંતોષ નથી થયો ન્યાયમાં એ લોકોને અમે રજૂઆત કરી છે, તો પોલીસ સાહેબે કમિશનર સાહેબે અમને બાંહેધરી આપી છે કે અમારી તપાસ સંતોષપૂર્ણ ચાલુ છે અને એનો જવાબ તમને ટૂંક સમયમાં આપી દઈશું. અમે કારણ કે તપાસ કરીએ તો સીધું અમારે પહેલાં નીચેથી શરૂઆત કરવી પડે, પછી ઉપર સુધી અમે પહોંચી શકીએ, ડાયરેક્ટ ઉપરથી તપાસ અમારાથી નહીં થઈ શકે. એટલે એવો સંતોષકારક જવાબ અમને અત્યારે કમિશનર તરફથી મળેલો છે. મારું નામ કિરીટભાઈ જસમુતભાઈ કોઠડીયા. પોલીસ કમિશનર કચેરીએ આવેલા છીએ અને જે કંઈ આની અંદર દોષિત છે, જે ખરા અર્થમાં દોષિત છે એ લોકો છૂટા છે, એના ઉપર કોઈ પણ જાતની એક્શન લેવાની નથી. અને જે ક્લાસીસ ચલાવતો વ્યક્તિ કે એક બે વ્યક્તિ એવા લોકોને અંદર લઈ લીધા છે, એનાથી આ કોઈ તપાસ પૂરી થતી નથી. અને મારું એટલું જ સ્પષ્ટ માનવું છે કે ખરા અર્થમાં આ તપાસ એક ઉદાહરણ બની જાય એવી તપાસ કરે એવી મારી ખાસ માંગ છે.